સરવૈયા નરેન્દ્રભાઈ એન આઈડીએસએસ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિશિષ્ટ બાળકો વીઆઈ બાળકો સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. વર્ચ્યુઅલ ક્લાસરૂમની અંતર્ગત જે વિડીયો બનાવવાના છે તેમાં આજે આપણે રિસોર્સ રૂમ, વિકલાંગ બાળકોના શિક્ષણમાં અને એના સર્વાંગી વિકાસમાં રિસોર્સ રૂમનું શું મહત્વ છે અને એનો કઈ રીતે ઉપયોગ થવાથી બાળકોનો વિકાસ થઈ શકે છે એના વિશે આપણે આજે જાણશું. તો જેવી રીતે ખ્યાલ છે કે રિસોર્સ રૂમ છે એ જેવી રીતે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે, રિસોર્સ એટલે સાધનો, સ્ત્રોત, એમાં એને ગુજરાતીમાં બીજી રીતે સંસાધન કક્ષ પણ કહેવામાં આવે છે. સંસાધન કક્ષ એટલે એવા સાધનો કે જે વિશિષ્ટ બાળકોના શિક્ષણમાં એની વિશિષ્ટ જરૂરિયાતને પૂર્તિ કરી શકે અને એની સમજણમાં અથવા તો સંકલ્પના બાંધવામાં મદદરૂપ થઈ શકે એવા સાધનો જે રૂમ ઉપર રાખી બાળકને શિક્ષણ આપવામાં આવે એવા રૂમને રિસોર્સ રૂમ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો રિસોર્સ રૂમ કહેવામાં આવે છે. હવે એની આપણે વ્યવસ્થિત અને એનો અર્થ જોઈએ અથવા તો વ્યાખ્યા જોઈએ તો એમ કહી શકાય કે રિસોર્સ રૂમ છે એ એવો, તમે જોશો કે અહીં આપણે રિસોર્સ રૂમ અથવા તો સંસાધન કક્ષ જેને આરઆર રૂમ શોર્ટમાં પણ કહી શકાય છે એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો ખ્યાલ આવે એક એવો સ્વચ્છ હવા ઉજાસ વાળો તેમજ બાધા રહી જેને આપણે બેરિયર ફ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું વાતાવરણ હોય અને દિવ્યાંગ બાળકોની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ તેમજ સહઅભ્યાસક્રમ અને જમા અભ્યાસક્રમની વિવિધ પ્રવૃત્તિઓ માટે તાલીમબદ્ધ વિશિષ્ટ શિક્ષકો તેમજ વિશિષ્ટ સાધનોથી સુસજ્જ હોય તેવો રૂમ અને એને વિશે રિસોર્સ રૂમ તરીકે ઓળખવામાં આવે છે. આવો વિશિષ્ટ જરૂરિયાતવાળો જે રિસોર્સ રૂમ છે એ રિસોર્સ રૂમ વિકલાંગ બાળકોના શિક્ષણમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એની જરૂરિયાત ખૂબ વધારે હોય છે. આવો રિસોર્સ રૂમ છે એવું રિસોર્સ રૂમનું મહત્વ શું હોઈ શકે એના વિશે આપણે થોડું જાણીએ. હવે માત્ર એવું નથી કે દરેક વિકલાંગતા બાબત અલગ અલગ રિસોર્સ રૂમ હોય, પરંતુ જ્યારે સંમેલિત શિક્ષણ યોજના છે અને દરેક બાળકોને શિક્ષણનો અધિકાર છે એ અંતર્ગત હવે એવો રિસોર્સ રૂમ બનાવવામાં આવે છે કે જ્યાં દરેક પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકોને એક જ રિસોર્સ રૂમ ઉપર ભેગા કરી અને એને શિક્ષણ આપી શકાતું હોય છે. એટલે જે રિસોર્સ રૂમ છે એમાં અંધત્વને લગતા, લો વિઝનને લગતા, દ્રષ્ટિક્ષતિવાળા, બહેરા મૂંગા બાળકો, સીપી બાળકો, મંદબુદ્ધિવાળા બાળકો, દરેક બાળકોને એ રિસોર્સ રૂમ ઉપયોગી થઈ શકે એવા દરેક સાધનો એ રિસોર્સ રૂમ ઉપર રાખવાના અને દરેક બાળકોને પોતાની નિંદાનાત્મક અથવા તો જે કઠિનાઈવાળા બિંદુ છે એની સંકલ્પના બાંધવા માટે થઈ રિસોર્સ રૂમ ઉપર બોલાવી અને એનું શિક્ષણ સારી રીતે થાય, ઉપરાંત એને ત્યાં એને લગતી જે જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ કરવાની, સહઅભ્યાસક પ્રવૃત્તિ કરવાની, અરે સર્વાંગી વિકાસ માટેની દરેક પ્રવૃત્તિ ત્યાં રિસોર્સ રૂમ ઉપર કરવા માટે બાળકોને બોલાવી અને એને શિક્ષણ આપવામાં આવતું હોય છે, જેના દ્વારા આવા વિકલાંગ બાળકોને સારી રીતે અને યોગ્ય સમજણથી એ પોતે શિક્ષણ મેળવી શકે છે. તો હવે આપણે રિસોર્સ રૂમનું મહત્વ શું છે અને એનાથી શું શું લાભ બાળકોના શિક્ષણમાં થાય છે એના વિશે થોડું જાણીએ. તો જેમ વાત કરી એમ રિસોર્સ રૂમ છે એ સામાન્ય રીતે એવું માન્ય છે કે નિવાસી શાળાના બાળકો છે એ બહુ સારી રીતે પોતાની નિવાસી શાળામાં સારા સાધનોથી ભણી શકતા હોય છે, જ્યારે સંમેલિત શિક્ષણમાં એવા સાધનો પૂરા હોતા નથી. તો આ ખામીને દૂર કરવા અથવા તો આ ખામીને નિવારવા માટે રિસોર્સ રૂમ એક બહુ મહત્વનો ફાળો ભજવે છે. રિસોર્સ રૂમ છે એ એક નિવાસી શાળાની ગરજ સારે છે. ઉપરાંત શિક્ષણની સાથે સાથે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, હસ્તકલા અને ઇતર પ્રવૃત્તિઓનું પણ રિસોર્સ રૂમ ઉપર આયોજન કરી શકાય છે. આ સાથે રિસોર્સ રૂમ ઉપર એક કરતા વધારે વિકલાંગતાવાળા બાળકો સાથે પોતે અભ્યાસ કરતા હોવાથી જુદી જુદી વિકલાંગતાઓને જાણી શકે છે અને એકબીજાને મદદરૂપ પણ થઈ શકે છે અને દરેક બાળકોના જુદા જુદા સાધનો છે એ પોતે ઉપયોગ કરીને પોતાનું શિક્ષણ કાર્ય સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત બ્રેલ કિટ, વધારાના વિશિષ્ટ સાધનોનો ઉપયોગ પણ થાય છે, જેમ કે બ્રેલર, પ્રોજેક્ટર, સીસીટીવી, લો વિઝનના સાધનો
આવા બધા સાધનો એવા છે કે જે વિશિષ્ટ શિક્ષક દરેક દર વખતે પોતે સાથે લઈ અને પોતે સ્કૂલે અભ્યાસ કરાવવા જઈ શકતો નથી. એવો અભ્યાસ છે એ એવા સાધનો કે જેને સાથે લઈ જઈને અભ્યાસ ન થાય, અભ્યાસ કરાવવા ન લઈ જવાય અને તૂટફૂટની શક્યતા રહેતી હોય એવા સાધનો રિસોર્સ રૂપ પર રાખી અને એના દ્વારા બાળકોને શિક્ષણ કરાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત શાળામાં ઘણી બધા એવા અભ્યાસ થતો હોય છે કે 50 બાળકોની સાથે વિશિષ્ટ બાળક પર પૂરતું ધ્યાન અપાતું નથી, ત્યારે રિસોર્સ રૂમ પર છે એ દરેક વિકલાંગ બાળકની જે પ્રકારની નિંદાનાત્મક કસોટી છે એ અને એને જે નથી આવડતી એવી સંકલ્પનાઓને ખાસ ધ્યાન રાખી અને એના આધારિત એને શિક્ષણ આપવામાં આવતું હોય છે. ઘરના કે ગામમાં જ એ બાળક છે વિકલાંગ બાળકો શક્ય હોય ત્યાં સુધી બહુ બહાર ઓછા જતા હોય છે, પણ રિસોર્સ રૂમને આવવાથી પોતે માત્ર ઘરમાં જ ન રહેતા અથવા તો ગામની બહાર પણ આવ જાવ કરતો થાય છે. પોતાના જેવા જ અન્ય વિકલાંગ બાળકોની સાથે સમસ્યાનું આદાન પ્રદાન થવાથી એનામાં આત્મવિશ્વાસ વધે છે અને પોતે સમજે છે કે મારી સિવાય પણ એવા ઘણા બાળકો છે જેને આવી તકલીફ છે અને એની પાસેથી પણ એ પોતું માર્ગદર્શન લઈ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ ઉપરાંત રિસોર્સ રૂમ ઉપર ઉદ્યોગને લગતી, સંગીતને લગતી, શારીરિક શિક્ષણનું આ બધા પણ કાર્ય કરાવી શકાય છે અને એના દ્વારા પણ વિદ્યાર્થીને લાભ અપાવી શકાય છે. શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થી ઉપરાંત વાલી વાલી વચ્ચેનો સંપર્ક પણ રિસોર્સ રૂમમાં વધે છે. જ્યારે રિસોર્સ રૂમ પર બાળકને બોલાવવામાં આવે છે ત્યારે બાળકની સાથે એના વાલીઓ પણ આવે છે. જુદી જુદી વિકલાંગતાવાળા વાલીઓ એકબીજા સાથે મળે છે, વાર્તાલાપ કરે છે અને પોતાના બાળકોની જે સમસ્યા છે એનું પણ એ લોકો એક સાથે ચર્ચા કરે છે, જેથી દરેક વાલીને પોતાના બાળકોનો સ્વીકાર કરવો અને પોતે આ સમાજમાં આવા એકલા નથી, આવા ઘણા બાળકો હોય છે અને એની જવાબદારી કેવી છે અને એના દ્વારા એ પોતે પણ એકબીજાની હૂંફ મેળવી અને સમસ્યાનું નિરાકરણ કરે છે. આ ઉપરાંત બાળકોની જે સારી અને ખરાબ ટેવો છે એનું નિદાન કરવા માટે અથવા તો એમાં મુશ્કેલી નિવારવા માટે એ લોકો વિશિષ્ટ શિક્ષણો પણ છે એ ઉપયોગ અથવા એની પણ સલાહ લઈ અને પોતાના બાળકોની સારી ખરાબ ટેવોને એનું નિવારણ કરી શકે છે. જુદા જુદા તહેવારો અને ઉજવણી કરી સામાજિકકરણ પણ રિસોર્સ રૂમ ઉપર કરવામાં આવે છે. સમાજની જુદી જુદી જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓને રિસોર્સ રૂમ ઉપર બોલાવી અને તેની સેવાનો પણ લાભ લેવામાં આવે છે. જેમ કે જુદા જુદા રમતવીરો છે, જુદા જુદા કલાકારો છે, જુદા જુદા ક્ષેત્રની હસ્તીઓ આવે અને એ બાળકોને પોતાના વિષયનું માર્ગદર્શન આપે છે તેમજ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી અને એ છે એ આવા બાળકોને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. હવે આપણે જોઈએ કે રિસોર્સ રૂમ છે એ કેવો હોવો જોઈએ અને ક્યાં હોવો જોઈએ. સામાન્ય રીતે વિકલાંગ બાળકો માટે થઈને જ્યારે રૂમને આપણે ગોઠવણ કરતા હોય છે અથવા તો રિસોર્સ રૂમ બનાવવાનું વિચારતા હોય છે ત્યારે સૌથી પહેલાં તો ઘણી બધી વિકલાંગતા માટેના સાધનો અને ઘણા બધા બાળકો ભેગા થતા હોવાથી રિસોર્સ રૂમ છે એ શક્ય હોય તો મોટો અને હોલ જેવો હોય તો વધારે સારું હોય છે. આ ઉપરાંત જે રિસોર્સ રૂમ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવતા હોય છે એ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા તો શહેરમાંથી આવતા હોય છે, એટલે એ લોકોને આવવા જવાની તકલીફ ન પડે તો શક્ય હોય તો રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશનની બહુ નજીક મળે અને મોટો હોલ હોય એવો રૂમ હોય તો એ વધારે સારું ગણાય છે અથવા તો આદર્શ રૂમ તરીકે એને લઈ શકાય છે. આ ઉપરાંત જ્યાં રિસોર્સ રૂમ છે ત્યાં રિસોર્સ રૂમની અંદર એવી સુવિધા, પાણીની સુવિધા, વોશરૂમની સુવિધા ઉપરાંત લાઇટની સુવિધા, કબાટ, ટેબલ ખુરશી, શૈક્ષણિક સાધનો આ બધું રહી શકે એટલી પૂરતી જગ્યા ઉપરાંત વાલીનું સંમેલન કરવું, બાળકોને એક સાથે કાર્યક્રમમાં બેસાડવા તો આવી પૂરતી જગ્યા, હવા ઉજાસ, લાઇટના સાધનો અથવા તો સેનેટરીની સુવિધા, આ સુવિધા ઉપરાંત જો રિસોર્સ રૂમ છે એમાં રેમ્પ રેલિંગની સુવિધા પણ હોવી જોઈએ કે જેથી કરી વિકલાંગ બાળકોને પોતાની ટ્રાઇસિકલ, વ્હીલચેર અથવા તો એના દ્વારા એ પોતે બાધારહિત રીતે પોતાના સ્થાન સુધી સ્વતંત્ર રીતે જઈ શકે. તો આ થઈ રિસોર્સ રૂમ કેવો અને કઈ જગ્યાએ હોવો જોઈએ. આ ઉપરાંત રિસોર્સ રૂમમાં કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એના વિશે. રિસોર્સ રૂમ ઉપર સામાન્ય રીતે શૈક્ષણિક અને બાળકોને જે કઈ સંકલ્પના, શિક્ષણની સંકલ્પનાઓ બાંધવામાં જે મુશ્કેલી પડે છે એનું નિદાન કરી અને જુદા જુદા શૈક્ષણિક સાધનો દ્વારા એને એ કઠિન બિંદુઓનું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ, તહેવારો,
રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુદી જુદી રમતની સ્પર્ધાઓ, આ બધી પ્રવૃત્તિઓનું ત્યાં આયોજન કરવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ રિસોર્સ રૂમ ઉપર છે કેવા દસ્તાવેજો અથવા તો કેવા કેવા રેકોર્ડ રાખી શકાય એની વાત કરીએ. તો તમે જોશો કે શૈક્ષણિક રિસોર્સ રૂમ ઉપર છે બાળકોનું હાજરીપત્રક, શિક્ષકોનું હાજરીપત્રક, વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટની ફાઇલ, જુદી જુદી પ્રવૃત્તિઓનું રજીસ્ટર, ડેસ્કટોપ રજીસ્ટર, મુલાકાત, જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો આવતા હોય છે તો એને મુલાકાતીઓનું વિઝિટ બુકનું રજીસ્ટર રાખવું પડે. પ્રવૃત્તિ જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ છે એ પ્રવૃત્તિઓનો કાર્યક્રમ કેવો હતો એ કાર્યક્રમના અહેવાલ વિશેના પણ એમાં રજીસ્ટર રાખી શકાય છે. હવે રિસોર્સ રૂમથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ. રિસોર્સ રૂમમાં આવવાથી બાળકને કેવા ફાયદા થાય છે, બાળકને એનો શું લાભ મળે છે, બાળકના વિકાસમાં રિસોર્સ રૂમનું મહત્વ શું છે, તો એમાં આપણે કહી શકીએ કે રિસોર્સ રૂમ ઉપર આવવાથી બાળકોને જુદી જુદી ઇન્દ્રિય વિકાસની તાલીમનું જ્ઞાન રિસોર્સ રૂમ ઉપર જુદા જુદા સાધનો હોવાથી આપી શકાતું હોય છે. આ જ રીતે બાળકોને જુદી જુદી અઘરી સંકલ્પના સમજાવવા માટે થઈ પણ રિસોર્સ રૂમમાં જુદા જુદા પ્રવૃત્તિઓ દ્વારા એ કરાવી શકાય છે. આ ઉપરાંત નાના બાળકો માટે એડીએલની પ્રવૃત્તિનું જે તાલીમ આપવી હોય છે તો રિસોર્સ રૂમ ઉપર એવા સાધનો હોય છે કે જેથી એને દૈનિક જીવનની ક્રિયા વિશે પણ આપણે એને જ્ઞાન આપી શકાય છે. આ ઉપરાંત જ્યારે જુદી જુદી વિકલાંગતાવાળા એક સાથે એક જૂથે લોકો કાર્ય કરતા હોય છે એટલે જુદી જુદી વિકલાંગતાને ઓળખતા થાય છે અને એકબીજાને સહકાર આપીને પણ શિક્ષણ મેળવતા હોય છે. વિકલાંગ બાળકોને બને ત્યાં સુધી શાળાની અંદર છે એ નોર્મલ અભ્યાસક્રમની સાથે જેને અભ્યાસ કરાવવામાં આવતો હોય છે, જ્યારે રિસોર્સ રૂમ ઉપર છે દરેક વિકલાંગ બાળકોને એની વિકલાંગતાને આધારે જમા અભ્યાસક્રમનું શિક્ષણ રિસોર્સ રૂમ ઉપર બહુ સારી રીતે આપી શકાતું હોય છે. આ ઉપરાંત રિસોર્સ રૂમ પર વિશિષ્ટ શિક્ષક દરેક કાર્યમાં નિષ્ણાત હોતો નથી પરંતુ જુદા જુદા વિષયના શિક્ષકો તેમજ નિષ્ણાતોનો લાભ લઈ અને રિસોર્સ રૂમ પર એના લાભ દ્વારા બાળકોને પણ એનો જુદા જુદા જ્ઞાનનો લાભ આપી શકાતો હોય છે. હવે આપણે એ જોઈએ કે રિસોર્સ રૂમ ઉપર લો વિઝનવાળા બાળકોને અથવા તો વર્ગખંડની અંદર લો વિઝનવાળા બાળકોની બેઠક વ્યવસ્થા કઈ રીતે રાખી શકાય. એમાં તમે જોશો કે લો વિઝનવાળા બાળકો હોય છે એને બેઠક વ્યવસ્થામાં તમે એવું કરી શકો કે જેને ઓછું દેખાય છે એવા બાળકોને વર્ગખંડ અથવા તો બ્લેકબોર્ડની સામેની જ રોની અંદર શરૂઆતની પહેલી કે બેજી બેંચમાં બેસાડી શકાય અને એને સીધો પ્રકાશ આંખ ઉપર ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. બીજા નંબરમાં એ છે કે સૌથી નજીક બેસાડવાની સાથે જો બાળકની દ્રષ્ટિનો આપણે એની બચેલી દ્રષ્ટિ કેટલી છે અને એનો કેમ ઉપયોગ કરે છે એને ધ્યાનમાં રાખીને એને લો વિઝનના સાધનો જુદા જુદા મેગ્નિફાયર એ આપી શકાય. આ ઉપરાંત સાથોસાથ છે વચ્ચે જ બેઠતો હોવાથી એનો એક યોગ્ય અને સારો મિત્ર બનાવાય કે જે એને શિક્ષણમાં મદદરૂપ થઈ શકે અને એ પાઠ્ય પુસ્તક વાંચી આપે અથવા તો બોર્ડ બ્લેકબોર્ડ ઉપર શું લખેલું છે એને પણ માર્ગદર્શન આપે. જુદા જુદા મેગ્નિફાયર બાળક કેવી રીતે ઉપયોગ કરવો એ બાળકની દ્રષ્ટિ કેવા પ્રકારની છે એને ખામી કેવી છે એને ધ્યાનમાં રાખી અને વિશિષ્ટ સાધનો અથવા તો મેગ્નિફાયરનો ઉપયોગ અને અથવા તો ચશ્માનો ઉપયોગ કરાવી શકાય એ રીતે બેઠક વ્યવસ્થા કરાય. આ સાથે એ ધ્યાન રાખવું જોઈએ કે જે આલ્બિનિઝમ વાળા વિદ્યાર્થીઓ હોય છે એને આંખ પર સીધો પ્રકાશ ન પડે એ રીતે એની બેઠક વ્યવસ્થા કરવી જોઈએ. આ થઈ આપણે વિકલાંગ બાળકોના શિક્ષણમાં રિસોર્સ રૂમનું મહત્વ અને એનાથી થતા ફાયદાની વાત. ઓકે, અસ્તુ.